આજના આપણા શુભ મંગલ 24 દીકરીઓના શુભ લગ્ન આ કાર્યક્રમમાં જે લોકોએ આપણને સંતોએ આશીર્વાદ પાઠવવા માટે આવવાના છે, મહાનુભાવો પધારવાના છે, આપણને સહયોગ આપેલ છે, દાન આપેલ છે, એવા દાનવીર પધારવાના છે, એનું સન્માન જે સંતો મહંતો આવશે તો આપને આશીર્વાદ આપવાના છે, આપને શુભકામના આપવાના છે, આપને મંગલ કામના, તમારું દાંપત્ય જીવન સુખી સમૃદ્ધ રહે એવા આશીર્વાદ માટે આવવાના છે. નમસ્કાર. આજે વિક્રમ સંવત 2075 પોષ વદ સાતમ અને રવિવાર તારીખ 27/1/2019 શ્રી ખેતરવાળા ભેરડી માતાજીના મંદિરે ગોંડલ અને શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ ગોંડલ ના દ્વિતીય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત આપ સર્વે મહેમાનોનું ભાવભર્યું સ્વાગત છે. મિત્રો, ગોંડલ ક્ષેત્રની અંદર ચંદુભાઈ કઢાણિયા એક જાણીતી શખ્સિયત છે. શ્રી માનવ સેવા ટ્રસ્ટ ગોંડલ તેમજ જય શ્રી ખેતરવાળા બેલડી માતાજી ટ્રસ્ટ ગોંડલ દ્વારા આયોજિત આજના બીજા દ્વિતીય 24 નવ દંપતીના સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ નિમિત્તે અત્રે ઉપસ્થિત માં લક્ષ્મી સ્વરૂપ, કન્યા દીકરી અને વિષ્ણુ ભગવાન સ્વરૂપ વરરાજા તેમજ દૂર સુદૂરથી પધારેલા સર્વે જાનૈયા માંડવિયાઓનું તહે દિલથી સ્વાગત છે. આજના કાર્યક્રમને શોભાવવા માટે આપણા અતિથિ વિશેષ એવમ સંતવર્ય મહાત્માઓ અત્રે ઉપસ્થિત છે. સર્વે મહેમાનોને તેમજ સંતવર્યને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરીશું. સર્વે સંતસન ટ્રસ્ટના સ્વામીજી સુભાષમાનંદ સરસ્વતીજી તેમજ શ્રી ખેતરવાળા મેરડી માતાજીના મહંત શ્રી રમેશાનંદ ગિરિબાબુ તેમજ અન્ય સર્વે દીપ પ્રાગટ્ય થકી આ અભિવાદન તેમજ સત્કાર સમારંભ શરૂ કરીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પર બ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતે પાપં દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. જ્યોતિ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા અગ્નિ વચ્ચો જ્યોતિ વચ્ચ સ્વાહા. જ્યોતિ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ દીપસ્થ દેવતાય નમઃ. બોલ્ય દીપ ભગવાનની જય. હે દીપ દેવતા, અમારા જીવનમાં ક્યાંય પણ કોઈ પણ જાતની અસમજણ અવિવેક કે અજ્ઞાનનું અંધારું હોય તો એ દૂર કરી અને સદૈવ જ્ઞાનનો પ્રકાશ પાથરજો. તો પૂજ્ય મંડલેશ્વર શ્રી રમેશાનંદ ગિરી બાપુનું સ્વાગત ચંદુભાઈ દઢાણિયા પ્રમુખ શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટ દ્વારા આદરણીય રમેશાનંદ ગિરી બાપુનું અભિવાદન કરીશું. ગયા વખતે પણ આદરણીય રમેશાનંદ ગિરી બાપુએ આ જગ્યાનો કોઈ પણ ગોંડલના ધાર્મિક સેવા કાર્ય માટે ઉપયોગ નિઃશુલ્ક થઈ શકશે એવી જાહેરાત કરી હતી અને તેઓની જ વિશેષ અનુગ્રહથી અત્યારે આ બીજો કાર્યક્રમ સમૂહ લગ્નોત્સવનો અત્યારે થવા જઈ રહ્યો છે.
સ્વાત્માનંદ સરસ્વતીજી માતાજી નું સન્માન જયશ્રી બેન પટેલ તથા ભાવનાબેન દયાની કરશે. બોટલ ક્ષેત્ર ની અંદર સુભાત્માનંદ સરસ્વતીજી માતાજી નો આશ્રમ કુંભાના રોડ પર હાલ નિર્માણાધીન છે. વેદાંત ના જ્ઞાતા છે, પુરાણો ને સારી રીતે ઓળખી શકે છે. આવા સુંદર વક્તાના નિત્ય અનેકવિધ શ્રીમદ ભગવદ્ ગીતા તેમજ કેન ઉપનિષદ ઉપર પ્રવચનો યોજાઈ રહ્યા છે. અભિવાદન કરશે. મહારાજા ભગવતસિંહજીના પરિવારના અને ગોંડલ રાજ પરિવાર
એવા કુમાર સાહેબ, નામદાર શ્રી જ્યોતિર્મયસિંહજીઓ હોવા મહે, તેમજ ઉપસ્થિત પૂજ્યમાં કે જેમનો આશ્રમ થોડા દિવસોમાં ગણતરીના દિવસોમાં ગોંડલમાં સ્થપાય છે, તો પૂજ્યમાં રામદાસ બાપુની જગ્યાના પૂજ્ય મહંતશ્રી કાયમી માટે ભામા સાનું તેમને રૂપ ધારણ કર્યું છે એવા મહેશીભાઈ, પત્રકાર દીકરો હિમાંશુભાઈ, ચંદુબાપા અને સૌ ગાયત્રી પરિવારના કાર્યકરો અને આગેવાનો, તેમજ સૌ ખેતરવાળા મેલડીમાં મંદિરના સૌ કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત, સૌ મંચસ્થ મહાનુભાવો જેમને આજે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, પોતાના જીવનની નવી એક શરૂઆત અને નવી દિશામાં જઈ રહ્યા છે એવા સૌ નવ દંપતીઓ, તેમજ સૌ મહેમાનશ્રીઓ અને ઉપસ્થિત સૌ કાર્યકરો, અને ખાસ કરીને આજે જે વધારે જેની ઉપસ્થિતિ સારી કહેવાય એવા દાતાશ્રીઓ અને આપ સૌ મહેમાનો, આપ સૌને વંદન, સાથે જય માતાજી. જ્યારે સૌથી પહેલાં હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન તો આપણે ચંદુબાપા અને રમેશગીરી બાપુને આપવા જોઈએ કે જેમને ખરેખર સારો વિચાર આવ્યો અને પ્રથમ વખત સફળતા મળ્યા બાદ આજે જ્યારે બીજી વખત દ્વિતીય સમૂહ લગ્ન અને 24 નવદંપતિઓને જ્યારે લગ્નના આજે પ્રભુતાના પગલાં પાડે છે, ત્યારે ખરેખર ચંદુબાપા અને ખેતરવાળા મેલડીમાંના સર્વે ગ્રુપને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જ્યારે બીજી અભિનંદન આપણે કહેવા પડે દાતાઓને, કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તેની સાથે દાતા જોડાયેલા હોય. જ્યાં સુધી આ ભારત વર્ષની અંદર ભામાશા નો હોય તો જેમ ભારત નો હોય એવી રીતે ગોંડલની અંદર આપણા દાતાશ્રીઓનો હોય, તો આવા સત્કાર્યો ન થતા હોય ત્યારે સર્વપ્રથમ આપણે દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપી કે જેમને કાંઈક ને કાંઈક આ દવ નવ દંપતીઓને આશીર્વાદ રૂપે જે કાંઈ આપ્યું છે એવા સર્વ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ. ખાસ કરીને આદરણીય બાપાએ જે રીતે કીધું આપણને, એ રીતે વાત કરીએ તો નવ દંપતીઓને ખૂબ શુભ આશીષ તો પાઠવીએ, આશીર્વાદ પણ પાઠવીએ નાના છે એટલે, પરંતુ તમારા જીવનની આજે જ્યારે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો ત્યારે આપ સર્વેને ઈશ્વર ખૂબ સુખી સંપન્ન અને આપનો ઘર સંસાર ખૂબ સારો ચાલે એવી મા જગદંબાને પ્રાર્થના કરી, મા મેલડી માતાજી અને મા ગાયત્રીના ચરણોમાં પ્રાર્થના કરી અને વંદન સાથે એટલું આપ સૌ માટે પ્રાર્થના કરું છું કે આપ ખૂબ જીવનમાં સુખી થાવ. જેવી રીતે જીવનમાં નવા ચડાવ અને ઉતાર એ સ્વાભાવિક છે, જીવનના એક ભાગ છે, આવતા હોય જતા હોય, પરંતુ તમારે બે માણસને એક સ્થિર જીવન જીવવાનું છે અને પોતાનો જીવન સંસાર પસાર કરવાનો છે. ત્યારે ફરી ફરી આપ સર્વેને શુભેચ્છા. આવું સરસ કાર્ય કરવા બદલ ખૂબ રમેશ આનંદગીરી બાપુ અને ચંદુબાપાને ખૂબ અભિનંદન પાઠવું છું, અને આ સાથે જાહેરમાં ખાતરી પણ આપું છું કે જ્યારે જ્યારે આપણે આ સત્કાર્ય કરતા હોય ત્યારે અમારી નગરપાલિકાની સમગ્ર ટીમ, ધારાસભ્ય શ્રીમતી પણ શુભેચ્છા પાઠવું છું, અને અમે સૌ અગ્રણી હર હંમેશા સંસ્થા સાથે અને આશ્રમ સાથે જોડાયેલા છીએ. જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઈ અને અમારાથી શક્ય છે એટલા પ્રયાસો કરશું, જેની જાહેરમાં ખાતરી આપું છું. ફરીથી આપ સર્વે અમને પોતાના માની અને આ કાર્યક્રમની અંદર બોલાવ્યા છે તે બદલ આપ સર્વેના અને કાયમ માટે ઋણી છી, આભારી છી. ભારત માતા કી જય. જય માતાજી. ખૂબ ખૂબ આભાર રાજેન્દ્રસિંહજી. રાજકીય રીતે ગોંડલનું સક્ષમ નેતૃત્વ આદરણીય રાજેન્દ્રસિંહજી પૂરું પાડી રહ્યા છે. આદરણીય સુભાત્માનંદ સરસ્વતીજી માતાજીને વિનંતી કે આપ નવ દંપતીને આશીર્વચન આપશો. આદરણીય સુભાત્માનંદ સરસ્વતીજી. આજે એક સરસ મજાનું સુંદર આયોજન થયેલું છે, એમાં જેમના વિશેષ સહયોગ છે એવા આયોજકો શ્રી ચંદુભાઈ મહારાજશ્રી, ઉપસ્થિત મહાનુભાવો સર્વેને મારી હૃદયપૂર્વકની શુભેચ્છા. આવા કાર્યો ખૂબ કરવાની પ્રેરણા મળે, સેવા કરવાનો ઉત્સાહ મળે એના માટે
સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના કરું છું. સાથે વિશેષ રૂપે આજે જ્યારે નવ દંપતીઓ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે એમને પણ કેટલાક સૂચનો છે. એવી રીતે જીવન જીવીએ સાથે મળીને કે આ જે કંઈ કાર્યક્રમ સમારંભ છે એ સમારંભ ન બની રહે પણ સંસ્કાર બની રહે. વિવાહ સંસ્કાર છે અને માત્ર બહારથી કંઈ દેખાડો કરવાને બદલે અંતરમાં એ સંસ્કારો પ્રાપ્ત થાય. એકબીજા માટે સન્માનની ભાવના, સેવા, સમર્પણ, આના ઉપર ગૃહસ્થાશ્રમ ટકી રહેલું છે. સુખેથી જીવવા માટે એકબીજાના ગુણ દોષોને સ્વીકાર કરીએ, એકબીજાના મનને ભેળવી ન રહીએ. જેવી રીતે દૂધમાં સાકર ભળીને રહે છે તો સાકરને આપણે જુદી પાડી શકતા નથી, એવી જ રીતે એકબીજાનું જીવન, એકબીજાને પ્રેમપૂર્વકનો સ્વીકાર અને સેવા અને સમર્પણથી જ જીવન દીવી ઉઠે. અને માટે આ સંસ્કારોને સાથે લઈને બીજું બધું તો ઘણા બધાએ ઘણું બધું આપેલું છે પણ મુખ્ય વસ્તુ આ છે, આ આંતરિક સંસ્કાર. અને ત્યારે જ વિવાહ સાચા રૂપમાં સંસ્કાર બની જશે. અને એટલે આજના શુભ પ્રસંગે સર્વ નવ દંપતીને એવી શુભેચ્છા આપું છું કે એમનું જીવન આ સંસ્કારોથી યુક્ત બને અને સર્વ કોઈ શુભ મંગળ પ્રદાન થાઓ એવી ભગવાનને પ્રાર્થના કરી. શ્રી ચંદુભાઈ તથા તેમની ટીમ તેઓ આ સર્વે મંદિરના ગાયત્રી પરિવાર જેતપુરના સર્વે સભ્યોનું અભિવાદન કરશે જેમને તમોને આજે પ્રભુતામાં પગલા પાડતા નવ દંપતીને રસાળ સૈનીની અંદર લગ્ન સંસ્કાર કરાવ્યા છે. આદરણીય પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા લગ્ન સંસ્કાર પદ્ધતિ પ્રમાણે આજે 24 દંપતીનું પ્રભુતામાં પગલા તેઓની સુંદર શૈલીની અંદર આજે થવા પામ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન શ્રી ભીમજાણી સાહેબ તથા તેમની સર્વે ટીમને. હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ ગોંડલ વતી આપણા ચંદુભાઈ પટેલનું અત્રે સ્વાગત થઈ રહ્યું છે. આ છેલ્લું સ્વાગત છે. આપણે તો જોરદાર તાળીઓ દ્વારા આ અભિવાદનને અભિવાદિત કરીએ. આપણા ગોંડલના પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહજી જાડેજા આપણી વચ્ચે પધાર્યા છે તો તેમનું આપણે સ્વાગત કરીએ છીએ. વિનંતી કે જયરાજસિંહ જાડેજાનું સ્વાગત કરશે. ચાલો ઓમ ગણનાથ ગણપતિ ગુમ હવામહે, શ્રીનાથિપતિ ગુમ હવામહે, શ્રીનાથિપતિ ગુમ હવામહે, વસો મમ આમ જાનિ ગર્ભદમ્મા. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો રજ સ્વાહા, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાહ, સ્વસ્તિ ન સારક્ષો અરિષ્ટ નેમિ, સ્વસ્તિ
સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષો મંગલાયતનો હરિ. જયરાજજી વર્ગણ્યાને આશીર્વચન અમે શબ્દ પાઠવશે શ્રી જયરાજજી. આગળ વધવા માટે એક પારિવારિક જે મળી ભૂમિકા ભજવાની હોય એ રીતે ખુદ બાપા અને મારા ભાઈ બાબુ ચંદુભાઈ પટેલ ને વિનંતી કરું, કુણાલભાઈ ને વિનંતી કરું કે કુણાલભાઈ એનું સ્વાગત કરશે બાપુ નું. રામદાસ ભાગ પ્રભુ ચરાસુવાદ્રમ તન્ન આસુવા. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર વ્રજ સવા, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ ન તારકો અરિષ્ટમેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષો મંગલયાતનો હરિ. ખૂબ સરસ. હવે આયોજન કરશું તો દીકરાઓને આ લગ્ન ની વિધિ માં જોડાવા અપીલ અનુરોધ આભાર. થેન્ક યુ.